विद्यार्थी मित्रों पाठ आठ सोय संजो ने साबु हवे एमां आपणे आगळ शीखीए के नीचेना वाक्य कोण बोले छे अने कोने कहे छे। ने कहे
રહીને આ વાક્ય ઈના બોલે છે અને એની મમ્મીને કહે છે. હવે ત્યાર પછી છે નવમું વાક્ય. આ બધું તમે કઈ શાળામાં શીખ્યા? તો આ વાક્ય મીના બોલે છે અને ગણપત કાકાને કહે છે. દસમું વાક્ય. તમને બધી ગાડી ચલાવતા આવડે છે? તો આ વાક્ય મીના બોલે છે અને ગણપત કાકાને કહે છે. હવે એના પછી છે અલગ હોય. તેની ફરતે તો એમાં પહેલું વાક્ય શબ્દો આપેલા છે ગાડી ડ્રાઈવર પાના અને ઇસ્ત્રી. હવે આ ચાર શબ્દો આપેલા છે તો ગાડી ડ્રાઈવર અને પાના એ ત્રણ એક જ શબ્દો છે એટલે કે એક જ જગ્યાએ વપરાતા શબ્દો છે. ડ્રાઈવર હોય એટલે ગાડી હોય, ગાડી હોય એટલે એમાં પાના પણ હોય, પણ ઇસ્ત્રી હોય નહીં. એટલે એ વાક્ય અલગ પડે, શબ્દ અલગ પડે છે એટલે એના ઉપર ગોળ કરવાનું છે. સમજો? લેલું તમારું અને હવે ઘડીઓ કયા કયા સાધનો વાપરે છે? તો લેલું, તગારું અને ઉળંબુ એ સંચો વાપરે નહીં એટલે એ વાક્ય શબ્દ અલગ પડે એટલે આપણે એના ઉપર ગોળ કરવાનું. ત્રણ દાડમ ફ્રૂટ સલાડ ચીકુ ને કેળા. હવે અહીંયા જુઓ, દાડમ ચીકુ અને કેળા એ ફળ છે અને ફ્રૂટ સલાડ એ વાનગી છે એ અલગ પડે છે એટલે એના પર ગોળ કરવાનું છે. ગેરેજવાલા મકાનું લુહાર અને કડિયું. હવે ગેરેજવાળા લુહાર અને કડિયો એ બધા આ મકાનું એટલે શાકભાજી એ અલગ શબ્દ પડે છે અને આ આપણા શું કહેવાય કારીગરો છે અને મકાનું એ શાકભાજી છે અલગ પડે છે એટલે એના ઉપર ગોળ કરવાનું છે. હવે
त्यार पछी छे मने ओळखी काढो। हवे एमां विद्यार्थीओ जोई न शके तेवी रीते विद्यार्थीनी पाछळ जई ने के टेबल आगळ पडदो पाडीने कातर હથોડી ફૂટપટ્ટી ડિસમિસ પેન્સિલ લાકડાનો ટુકડો ઈંટનો ટુકડો ખીલી બ્રશ લેડો પોલિશની ડબ્બી પાનો વગેરે વિદ્યાર્થીઓને વર્ગમાં બતાવવા ત્યારબાદ વિદ્યાર્થીઓની આંખે પાટા બાંધી વિદ્યાર્થીની પાછળ જઈ ને પડદો પાડી ને તે સાધન વસ્તુ હાથમાંથી નીચે પાડી અવાજ ઓળખવા કેવું અને ક્રમશ નોંધ કરાવવી। હવે એ બધું તો આપણે ઓફલાઈન એટલે કે વર્ગમાં ભણવાનું હોય તો કરી શકીએ। આ રીતના તમને ખાના આપેલા છે કોણ વાપરે પાના નંબર છે 109 ઉપર। હવે તો પહેલું આપણે જોઈએ તો બ્રશ, તો બ્રશ કોણ વાપરે ખબર જ છે મોચી વાપરે। પછી બીજું છે લાકડાનો ટુકડો, લાકડાનો ટુકડો કોણ વાપરે સુથાર। ત્રીજું છે પાનો, પાનું કોણ વાપરે લુહા। કાતર, કાતર કોણ વાપરે દરજી પણ વાપરે અને બાળક પણ વાપરે। પાંચ ઈંટનો ટુકડો, કોણ વાપરે કડીઓ। પેન્સિલ, પેન્સિલ કોણ વાપરે વિદ્યાર્થી। હવે અહીંયા પાનું જે છે એમાં લુહાર પણ આવે અને ડ્રાઈવર પણ આવે। સાત નંબર છે લેલું, લેલું કોણ વાપરે કડીઓ। ત્યાર પછી છે પોલિશની ડબ્બી, એ કોણ વાપરે મોચી। તો આ રીતના તમારે એ ખાનામાં લખવાનું। ત્યાર પછી છે યાદ કરીને લખો, ફરી ફરીને કામ કરનાર, અને એક જગ્યાએ બેસીને અને ફરી ફરી બંને જગ્યાએ બંને રીતે કામ કરના। હવે
અહીંયા આપેલું છે, તો તમને નમૂનો પણ આપેલો છે કે દરજી, સફાઈ કામદાર, શાકભાજી વેચનાર. હવે જુઓ, દરજી એક જગ્યાએ બેસીને જ કામ કરે છે, સફાઈ કામદાર જે છે એ ફરી ફરીને કામ કરે છે, શાકભાજી વાળો એક જગ્યાએ બેસે છે અને ફરી ફરીને પણ પોતાનું શાકભાજી વેચે છે. તો એક જગ્યાએ બેસીને કામ કરવામાં મોચી, લુહાર, સોની, દુકાનદાર, વણકર, પિંજારો, ભાડભૂંજો, ડોક્ટર અને કુંભાર એ જગ્યાએ બેસીને કામ કરે છે. પછી છે સફાઈ કામદાર, એ ફરી ફરીને કામ કરવામાં કડિયો, સુથાર, ટપાલી, ફુગ્ગાવાળો, ભંગારવાળો, માટલા વેચનાર, તમારે ત્યાં માટલા ગુંથી વાળું આવે એ પણ એક જગ્યાએ પણ ઉભો રહે અને ફરી ફરીને પણ કામ કરે. તો આવા તમને કોઈ બીજા વધારાના નામ યાદ હોય તો ખાલી ખાનું હોય એમાં તમારે જાતે લખવાના છે. આપણે આ પાઠ અહીંયા પૂરો થાય છે.